हेलो विद्यार्थी मित्रों, धोरण 7 बटरफ्लाय स्कूल, तमारा बधानू दिवाळी વેકેશન ખૂબ જ સરસ ગયું હશે। મજા આવી ને બધાને દિવાળી વેકેશનમાં? સરસ, તો ચાલો હવે આપણે સેમ 2 ના અભ્યાસ તરફ આગળ વધીએ। આજે સેમ 2 ના અભ્યાસક્રમ પ્રમાણે ટાઈમ ટેબલ પ્રમાણે જોઈશું તો ઇંગ્લિશનો પીરિયડ આવે છે। तो आजना इंग्लिश ना पीरियड में आपणे ग्रामर लेसन नंबर 1 शीखीशुं। तमारी पासे बालानंद इंग्लिश ग्रामर एंड कॉम्पोजिशन सेकंड लैंग्वेज द्वितीय सत्र आवी स्वाध्याय पोथी हशे ग्रामर नी। ए बुक खोलवानी छे, एमां लेसन नंबर 1, ग्रामर लेसन नंबर 1 द सीम्पल प्रेजेंट टेन्स ए आजे શીખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે ધોરણ 6 એમાં સેમ 1 અને સેમ 2 માં, તેમજ ધોરણ આપણા 7માંના સેમ 1 માં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવ્યો જ હતો, જેથી કરીને બધાને આ ટેન્સની ખબર જ છે। છતાં પણ આપણે થોડી માહિતી અહીં મેળવી લઈશું। द सीम्पल प्रेजेंट टेन्स એટલે સાદો વર્તમાન કાળ। તો સૌપ્રથમ તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે? તો કેટલીક ક્રિયાઓ રોજિંદી હોય, ટેવવાસ હોય, અથવા સનાતન સત્યો એવી માહિતી દર્શાવવાની હોય ત્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। હવે સાદા વર્તમાન કાળમાં ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો જોઈએ તો કેટલા છે? 3, એમ, ઇઝ અને આર। તો એમ શેની સાથે વપરાય છે? આઈ સાથે, એટલે એક વચન પહેલો પુરુષ આઈ સાથે, એમ બહુવચન વી સાથે આર, બીજો પુરુષ એક વચન યુ સાથે આર, બહુવચન યુ સાથે પણ આર, ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ સાથે ઇઝ વપરાય છે, અને ત્રીજો પુરુષ બહુવચન ધે સાથે આર વપરાય છે। એટલે સાદા વર્તમાન કાળના ટુ બી ક્રિયાપદના 3 રૂપો છે, એમ, ઇઝ અને આર, એ આપણે સમજ્યા। એવી રીતે હેવ હેઝમાં પણ પહેલો પુરુષ એક વચનમાં આઈ સાથે હેવ, બહુવચનમાં વી સાથે હેવ, બીજો પુરુષ એક વચન યુ સાથે હેવ, બહુવચન યુ સાથે પણ હેવ, અને ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ સાથે હેઝ વપરાય છે, અને ત્રીજો પુરુષ બહુવચન ધે સાથે હેવ વપરાય છે। એટલે હેવ હેઝના સાદા વર્તમાન કાળના રૂપોમાં માત્ર ત્રીજા પુરુષ એક વચન હી સી ઇટ સાથે હેઝ મુકાય છે, બાકીના બધા પુરુષમાં અને વચનમાં આપણે હેવનો ઉપયોગ કરીએ છીએ। ચાલો હવે કેટલીક રોજિંદી અથવા ટેવવશ ક્રિયાઓ હોય, દાખલા તરીકે ટુ રન, એવા ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો આપણે જોઈએ। તો એક વચન અને બહુવચનમાં આપણે જોઈશું તો પહેલો પુરુષ એક વચન આઈ, એની સાથે રન વપરાય છે, ક્રિયાપદનું મૂળ રૂપ આઈ રન, હું દોડું છું। બહુવચન વી રન, અમે દોડીએ છીએ। બીજો પુરુષ એક વચન યુ રન, તું દોડે છે। બહુવચન યુ રન, તમે દોડો છો। ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ, એમાં રન્સ વપરાય છે, એટલે ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ, એટલે કે હી રન્સ, સી રન્સ અને ઇટ રન્સ, તે દોડે છે, તેણી દોડે છે અને તે દોડે છે। અને ત્રીજો પુરુષ બહુવચન ધે સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે રન, એટલે તેઓ દોડે છે। એટલે કોઈ પણ ક્રિયાપદના જ્યારે ત્રીજો પુરુષ એક વચનમાં રૂપ મૂકવામાં આવે ત્યારે ઈએસ વાળું રૂપ મૂકવાનું હોય છે, બાકીના બધામાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે। જો નીચે તમને માહિતી આપી છે કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય, ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યય લાગે, જુઓ અહીં એસ લગાડ્યું, એટલે કેટલીક વાર એસ પ્રત્યય લાગે છે અને કેટલીક વાર ઈએસ પ્રત્યય લાગે। તો એસ પ્રત્યે ક્યારે લાગે અને ઈએસ ક્યારે લાગે એના પણ કેટલાક નિયમો છે। તો જો આપણે ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલા હોય તો
तो ईएस प्रत्यय लागे छे। अहीं पासिस, वॉसिस, चिचिस, फिक्सिस अने गोस बताव्या छे, जेमां एस, एसएच, सीएच अने ईएस आवे छे। एवी रीते क्रियापदने अंते व्यंजन वत्ता वाय आवेलो होय तो वायनी जग्याए आईएस प्रत्यय लागे छे। એટલે ક્રિયાપદને અંતે જુઓ ટ્રાય છે તો આ વ્યંજન છે ને પછી વાય છે, એટલે વ્યંજન વત્તા વાય આવતો હોય તો વાય નીકળી જશે અને આઈએસ લાગશે, એ રીતના બાકીના છે। હવે ક્રિયાપદને અંતે જો સ્વર વત્તા વ્યંજન આવેલો હોય તો માત્ર એસ પ્રત્યય લાગે, સ્વર અને પછી વાય, એટલે કે જુઓ એ સ્વર છે અને પછી છેલ્લે વાય આવ્યો છે તો અહીં વાયની પાછળ માત્ર એસ જ લગાવવામાં આવે છે। જો અહીં પણ યુ એ સ્વર છે પછી વાય છે એટલે માત્ર એસ જ લાગ્યો છે। એટલે તમને ખ્યાલ આવી ગયો કે રોજિંદી અથવા ટેવવશ ક્રિયાઓ દર્શાવવા માટે ઓલવેઝ એટલે કે હંમેશા, નેવર એટલે કદી નહીં, અને સમટાઈમ્સ એટલે કોઈક વારનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ખાસ શું ધ્યાન તમારે રાખવાનું છે કે ત્રીજો પુરુષ એકવચન એટલે હી, સી, ઇટમાં જ ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ મુકાય છે, બાકીના બધામાં મૂળ ક્રિયાપદ જ મૂકી દેવાનું હોય છે। ચાલો આપણે એના ડુડસવાળા અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પ્રશ્નો અને ઉત્તર પણ સેમ વનમાં જોઈ જ ગયા છે, એટલે અહીં આપણે એક્સરસાઇઝ જોઈશું। ક્વેશ્ચન નંબર 1, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ પ્રમાણે આપણે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે। જુઓ અહીં ક્રિયાપદ છે સિંગ, તો સિંગ ક્રિયાપદ છે એટલે જુઓ કોઈ પણ એક નામ એટલે હેતલ, એની સાથે જ એસ વાળું રૂપ આવ્યું, બાકીના બધામાં સિંગ જ મૂકી દેવામાં આવ્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આપણે નંબર 1 જોઈશું। ચાલો ક્રિયાપદ છે રીડ, હવે રીડ છે એટલે બાકીના આઈ સાથે પણ રીડ મૂકી દેવાનું, યુ સાથે પણ રીડ, હવે રાજ એ હી કહેવાશે એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે એની સાથે એસ વાળું રૂપ મૂકવામાં આવે છે, બાકી વી સાથે પણ રીડ અને ધે સાથે પણ રીડ। ખ્યાલ આવી ગયો, આપણે એક ક્રિયાપદ રીડનું આવી રીતે જોયું કે જેમાં ત્રીજો પુરુષ એકવચન એટલે કોઈ એક નામ, એક છોકરાનું નામ હોય, એક છોકરીનું નામ હોય, એક પ્રાણી, એક પક્ષી કે કોઈ એક નિર્જીવ વસ્તુ હોય ત્યારે ક્રિયાપદનું એસ ઈ એસ વાળું રૂપ મૂકીશું। તો અહીં તમને મેં રીડનું સમજાવ્યું, એ રીતે બાકીના બધા તમારે હોમવર્કમાં જાતે કરવાના રહેશે। હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, તે કૌંસમાં આપેલા સાદા વર્તમાન કાળના રૂપો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો અહીં પણ આપણે શું ધ્યાન આપવાનું છે, જો અહીં નામ આપ્યું હોય એટલે ત્રીજો પુરુષ એકવચન હોય તો કૌંસમાં આપેલા ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ મૂકીશું। ચાલો પહેલી ખાલી જગ્યાએ જોઈશું મિહિર, મિહિર પણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે મિહિર ઓલવેઝ બ્રેકેટમાં છે પ્લે, તો અહીં મૂકીશું પ્લેસ, ખ્યાલ આવ્યો, પ્લેસ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ। હવે બીજી જોઈશું, માય ગ્રાન્ડ પેરન્ટ્સ એટલે બહુવચન છે એટલે એના માટે આપણે બ્રેકેટમાં આપેલું મુખ્ય રૂપ જ મૂકી દઈશું એટલે જે મૂળ રૂપ જ મૂકવામાં આવશે। ચાલો નંબર 3, વી એટલે પહેલો પુરુષ બહુવચન એટલે એના સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય, ખ્યાલ આવી ગયો। ચાલો નંબર 4 જોઈશું રીના, રીના એ ત્રીજો પુરુષ એકવચન છે, જો એક નામ આપ્યું છે, નામ આપ્યું હોય એટલે ક્રિયાપદનું એસ વાળું રૂપ એટલે અહીં ઇટ્સ મૂકવામાં આવ્યું, ખ્યાલ આવી ગયો। હવે એ રીતે તમારે ક્વેશ્ચન નંબર 2માં પણ બાકીની બ્લેન્ક્સ જાતે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાની રહેશે, બાકીના ક્વેશ્ચન્સ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું।